मैं आ भी गया। आओ आओ आओ। गोपीचंद भाई आलो पैसा काले दूध वाला भाई ने आपी देजो अने एमने कहजो आपने जेटलू जोईए एटलू दूध आपे। अरे वाह वाह वाह, आ तो बहुत सरस थई गयो। चलो काल नु टेंशन तो दूर थई गयो। सारी बात तो छे, रिक्शा चलावीने दूध नु बिल आपी शकाय, आखो घर ना चलावी शकाय। आ तो शू बोले छे? साचुं ज कहू छु पप्पा, रिक्शा नी आवक माथी आखो घर ना चाले। बस હવે વધારે બોલવાની જરૂર નથી, રાશિ આટલી બધી મહેનત કરીને આખું ઘર ચલાવે છે તો એમાં આપણે એને પ્રોત્સાહન આપવાનું હોય, સમજો? મને ખબર છે પપ્પા કે રાશિ બહુ જ મહેનત કરે છે, પણ મને નથી લાગતું કે એની આ મહેનતથી આપણને જોઈએ એટલી આવક ઊભી થઈ શકે। કાકા તમારી વાત સાચી છે, હું રિક્ષા ચલાવીને એટલા પૈસા નહીં કમાવી શકું કે એમાં આપણા મોજ શોખ પૂરા થાય, પણ એમાં ઘરની જરૂરિયાત તો પૂરી થઈ જ શકે છે ને। તારે અત્યારે આ બધું વિચારવા કરતા શુભાંશીનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે। મને ખબર છે, મારી દીકરીને તમે લોકો મારી ગેરહાજરી ક્યારે વર્તવા નહીં દો। હવે તમે દીકુ પાસે જાઓ, સવારના તમે એને મળ્યા નથી। સારું, હું હમણાં જાઉં છું। પપ્પા તો આપણે ઓફિસ રેન્ટ પર આપી દઈએ ને? આ પેલા જમીનના દસ્તાવેજની ફાઇલ છે। ઓકે, હવે આગળ શું કરવાનું છે તમને ખબર જ છે। યા આઈ નો વેરી વેલ, એના માટે તમારા વેરિફિકેશન હેડે થોડા સમય માટે જેલમાં પણ જવું, પણ એના માટે તમને અને એને બહુ સારી કિંમત મળશે। યુ ડોન્ટ વરી, મેમને બધું જ સમજાવી દીધું છે। બસ તો હવે જરાય મોડું કરવાની જરૂર નથી, કાલે ને કાલે પ્લાન ને એક્શન માં લઈ। ઓકે, કામ થઈ જશે। ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ। માસી, દીકુના કપડા અહીંયા પહેલા ખાનામાં મૂક્યા છે અને ડાયપર અહીંયા બીજે હે ને? અને બસ બસ, તું જરાય ચિંતા ના કરીશ, એ હું ગોતી લઈશ, ને નહીં જડે તો તને ફોન કરી લઈશ, તું તર જા। સારું માસ, માસી છબીલ શંકર વૈદ્યની દવા દીકુને પીવડાવવાની ભૂલાઈ ગઈ છે, હું પીવડાવી દઉં છું। તું જા, હું પીવડાવી દઈશ એ દવા છે ને મેં। હા, ઉપરના ખાનામાં પડી છે મને ખબર છે, અને કઈ નહીં જડે તો હું તને ફોન કરી લઈશ, તું જરાય ચિંતા ના કરીશ બેટા, તું જા। સારું। અને અરે, એની ગ્રાઇન્ડ વોટરની બોટલ અહીંયા જ મૂકી છે। રાશિ, અમને બધી જ ખબર છે। સારું, તો હું જાઉં છું। પાછું શું થયું? મમ્મી, દીકુને એકવાર જોઈ લઉં ને। મેં હેમલતા બેનને અહીંયા જ જોયા હતા, બની શકે કે આસપાસ જ રહેતા હોય અને ફરી પાછા અહીંયા આવે। તારી વાત સાચી છે, પણ આપણે ક્યાં સુધી એની રાહ જોવાની, અને પાછા આપણે શોર પણ નથી કે એ જ હશે, અહીંયા કોઈ એને ઓળખે છે? મેં આજુબાજુની દુકાનવાળાને પૂછ્યું, પણ એ લોકો એમને નથી ઓળખતા। તો પછી હવે એના વિશે આપણે બહુ વિચારવું ના જોઈએ, આપણે ઘરે જવું જોઈએ, ઘરમાં ઘણા બધા ટેન્શન છે, આપણે એને સોલ્વ કરીએ। હા, મને એ વાતનું ટેન્શન છે કે ખરેખર જો એ હેમલતા બેન હશે બહુ મોટું પ્રોબ્લેમ થશે। એરપોર્ટ જશો? એરપોર્ટ એ તો ઘણું દૂર છે ને, ચાલો હું આ ભાડું લઈ લઉં, દૂરનો પેસેન્જર છે એટલે સવાર સવારમાં બોણી પર સારી થશે। મેડમ, એરપોર્ટ? હા હા, બેસો ને। શું થયું? એક મિનિટ, કેસ તો પૂરો થઈ ગયો, હવે કાલે જેટલું ભાડું મળ્યું હતું એ તો બધું મેં ઘર ખર્ચમાં વાપરી દીધા, અને ગેસ પુરાવવાનો તો રહી જ ગયો।
રિક્ષા બગડી કે શું? ના ના, ગેસ પતી ગયો છે. ગેસ સ્ટેશન અહીંયા જ છે, હું હમણાં જ ભરાવી દઉં. પણ એમાં તો વાર લાગશે ને. ના ના સર, વધારે વાર નહીં થાય, હું હમણાં જ રિક્ષા ત્યાં લઈ લઉં. સારું. મેડમ રહેવા દો. પ્રેસવાળા અહીંયા શું કરી રહ્યા છે? મિસ્ટર શુભ ક્યાં છે? શું તમને ખબર હતી એમણે કેમ આવું કર્યું? એ અત્યારે ક્યાં છે? તમે કેમ ચૂપ છો? મિસિસ પરીખ જવાબ આપો. જો તમે લોકો આ શું બોલી રહ્યા છો, મને કશું જ સમજાઈ નથી રહ્યું. તમે એમના વાઇફ છો, તમને તો ખબર જ હશે. હા, તમે જવાબ આપો, એમણે કેમ આવું કર્યું? મને કશું જ નથી ખબર, પ્લીઝ મને અંદર જવા દો. મિસિસ પરીખ, તમારે રાખવું પડશે. મિસિસ પરીખ, મિસિસ પરીખ, મિસિસ પરીખ. તો જોયું દર્શકો, આ હતા મિસ્ટર શુભ પરીખના પત્ની મિસિસ રાશિ પરીખ, જે હમણાં જ મીડિયા સામે આવ્યા. પણ એમના કહેવા પ્રમાણે એમને કશું જ ખબર નથી. તો શું એમના વાઇફ પણ એમની સાથે મળેલા છે? તમારા બધા જ પ્રશ્નોના જવાબ અમારી ચેનલ પર મળશે. તો જોડાયેલા રહો અમારી ચેનલ યુકે ન્યૂઝ સાથે. આ બધું શું ચાલી રહ્યું છે? બહાર પ્રેસવાળાની ભીડ જામી છે અને આ અહીંયા પોલીસવાળા. મમ્મી, આ બધું શું ચાલી રહ્યું છે? મને કઈ ખબર નથી. દીકુ ક્યાં છે? એ હમણાં જ સૂઈ ગઈ છે. સર, શું થયું છે? સર, પ્લીઝ મને કહેશો વાત શું છે? મિસ્ટર શુભ પરીખે 100 કરોડ રૂપિયાનું કાંડ કર્યું છે. શું? આ શું બોલી રહ્યા છો તમે? આ હકીકત છે. આવું શક્ય જ નથી, એવું ક્યારે પણ ના કરી શકે. ઇન્સ્પેક્ટર સાહેબની વાત સાચી છે. શુભે બેંકમાંથી 100 કરોડની લોન લીધી અને હવે ક્યાંક ભાગી ગયો છે. સર, પણ એવું શક્ય જ નથી. એમની લોન તો પાસ જ નહોતી થઈ. એમણે 100 કરોડ રૂપિયા લીધા કેવી રીતે? ખોટા દસ્તાવેજો આપીને. શુભે બેંકમાં ખોટા દસ્તાવેજો મોર્ગેજ કરાવ્યા અને એ જ દસ્તાવેજના આધાર ઉપર એને 100 કરોડની લોન લીધી હતી. હું નથી માનતો, મને પેપર્સ બતાવશો? જરૂર. પપ્પા, મને બતાવો તો જરા. આ પેપર્સ પર સાઇન તો ભાઈની જ છે. સાહેબ, તમારી કોઈ ગેરસમજ થતી હશે. શુભ આવું ના કરે. હા, શુભ ક્યાંય ભાગીને નથી ગયો, એ તો દુબઈ ગયો છે મીટિંગ માટે. એ જ્યાં પણ ગયો છે અમે એમને શોધી કાઢીશું. સર, એમણે કંઈ જ નથી કર્યું, એ થોડા દિવસમાં પાછા આવી જશે. આવી જાય તો સારું જ છે, અમને ઇન્વેસ્ટિગેશનમાં તકલીફ નહીં પડે. તમે પેપર્સ જોઈ લીધા હોય તો અમે અમારી તપાસ શરૂ કરીએ. કેવી તપાસ? અમારી પાસે આ ઘરને તપાસવાનું સર્ચ વોરન્ટ છે. અમે ઘરના બધા જ રૂમ ચેક કરીશું. ઓહ વાવ, ઇટ્સ ગ્રેટ થિંગ. હવે એમાં થેન્ક યુ શું કહેવાની જરૂર, એ તો મારી ફરજ હતી. મારું નામ મેટર નથી કરતું, હું જે કહું છું એ સાંભળો. તમારે બ્રેકિંગ ન્યૂઝ જોઈતા હોય તો પરીખ રેસિડેન્સી પહોંચી જાઓ. જી હા, શુભ પરીખના ઘરે. ત્યાં તમને એવા ન્યૂઝ મળશે કે તમને એવી ટીઆરપી મળશે, એવી ટીઆરપી મળશે જે અત્યાર સુધી ક્યારેય નહીં મળી હોય. આ તો હજુ શરૂઆત છે. સર, પ્લીઝ જોઈને ચાલો, મારી દીકરીનું રમકડું તમારા પગ નીચે આવી ગયું. તપાસમાં તો આવું બધું થાય, નાની મોટી વસ્તુ તૂટ્યા કરે. અહીંયા કઈ નથી, આપણે બીજે ચેક કરી. માસી, તમે દીકરીને રાખો ને, હું એમની સાથે જ જાઉં છું. હા, લા. અરે સાહેબ, રસોડામાં તો કોઈ પૈસા મૂકતું હશે. તમે શાંત થઈ જાઓ, એમને એમનું કામ કરવા દો.